સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં કોરોનાએ આતંક મચાવતા ગુજરાત સરકારે સ્કૂલો ફરીવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 3/4/2021 ને શનિવારના રોજ 15 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 9 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. પ્રાંતિજ અને ઈડર તાલુકામાં 3-3 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 5098 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 12 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ ભર્યું હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવતા પરેશાની ભોગવવી પડી હતી. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વિઝિબિલિટી ઘટી હતી. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ અને બપોરે આકરી ગરમીનો અનુભવ થાય છે ત્યારે વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે. બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ કેનાલની સાફ સફાઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ કેનાલ ફ્રન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકાના નવા પ્રમુખે કેનાલની મુલાકાત લીધા બાદ સફાઈ શરૂ કરાવી હતી. કેનાલ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે, તેથી તેની સાફ સફાઈ કરવી જરૂરી છે. મહાવીનગર 4 રસ્તાથી છાપડીયા 4 રસ્તા સુધી કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી છે. જેસીબી દ્વારા સાફ સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર.